હેલો એવરીવન, નિશા બુટાની હિયર. સ્વાગત છે આપ બધાનું વિસરાયેલી વિરાસતમાં. અને આજના મારા મહેમાન છે માયાબેન દેસાઈ. માયાબેન જે મુંબઈમાં રહે છે, 37 વર્ષ તેઓ બેંકમાં કાર્યરત હતા. છેલ્લા 6 વર્ષથી અનેક સાપ્તાહિકમાં વિવિધ લેખો વાર્તાઓ લખે છે, જેમાં તેઓ અનેક પુરસ્કારથી સન્માનિત પણ થયા છે. સાહિત્ય સંગીતનું વિશ્વ ગ્રુપના મોડરેટર છે. તેઓ એક આસ્થા નામની મુંબઈ ખાતે સંસ્થા સાથે કામ કરે છે. આ સંસ્થા વિવિધ સમાજલક્ષી કાર્યક્રમ તેમજ દિવ્યાંગ બાળકો માટે થેરેપી સેન્ટર પણ ચલાવે છે. તો ચાલો મળીએ મારા આજના મહેમાન માયાબેન દેસાઈને. સ્વાગત છે માયાબેન આપનું વિસરાયેલી વિરાસતમાં. કેમ છો તમે આજે? એકદમ મજામાં. અહીંયા તો અમારો હવે એકદમ ઉત્સવનો મૂડ બની રહ્યો છે. ઇન્ડિયામાં તો તહેવારો ગયા વર્ષને ભૂલીને એકદમ હવે જોરમાં દિવાળી મનાવવાની તૈયારી કરી રહ્યા છે. બહુ સરસ. હા, તહેવારો આવે છે તો શું કામ નહીં, તહેવારોની મજા તો પૂરેપૂરી લેવી જ જોઈએ. હાજી, તો આપણે શેના વિશે વાત કરવાના છીએ માયાબેન આજે? નિશાબેન, મને એવું લાગે કે આજે હું થોડીક મારા પપ્પા વિશે વાત કરું, કારણ કે એ મારા રોલ મોડેલ છે. ચોક્કસ અમને પણ સાંભળવું ગમશે તમારા પપ્પા વિશે. આઈ કન્સિડર હિમ એઝ માય આદર્શ, યુ કેન સે, ઓર વોટ એવર આઈ હેવ બીન ઇઝ ડ્યુ ટુ હિમ. ચોક્કસ અમને સાંભળવું ગમશે, પ્લીઝ. એ મોટા કોઈ ધનવાન નહોતા કે હી વોઝ નોટ લાઈક બહુ એજ્યુકેટેડ નહોતા, પણ સમાજમાં એમનું બહુ સારું માન હતું. અમારા અનાવિલ સમાજમાં, એટલે અમે દેસાઈ અનાવિલ બ્રાહ્મણ, એટલે એમાં એમનું સારું માન હતું. અને એમની નિષ્ઠા બહુ સમાજના માટે કંઈક કરવાની, એટલે એમનું બહુ માન. તો એ ક્યાં, એમનો જન્મ ક્યાં થયેલો માયાબેન? જન્મ એમનો ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં. ઓકે, બરોબર. એટલે તમે પણ ત્યાં જ હતા દક્ષિણ ગુજરાતમાં કે તમે પહેલા? બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ. ઓકે, તો એ દક્ષિણ બોમ્બે થી એ બોમ્બે આવી ગયા હતા, મતલબ દક્ષિણ ગુજરાત મુંબઈ આવ્યા. બરોબર. 16 વર્ષ સુધી મેટ્રિક થયા ત્યાં સુધી એ જ જગ્યાએ એમના મામા ને ત્યાં જ હતા. બરોબર. ઓકે, વલસાડ ની બાજુમાં ગામ છે, ત્યાં એ જન્મ્યા અને ત્યાં જ મોટા થયા. બરોબર. એટલે એમના મામાના ફેમિલી માટે ખૂબ 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 લાગણી. બરોબર. ઓકે, ટીલ હિઝ ડેથ હી ઓલવેઝ રીમેમ્બર. ઓકે, કે હું મારા મામા ને લોકોનો બહુ ઋણી છું. બહુ સરસ. કારણ કે બહુ મોટો પાર્ટ એ લોકો એમની સાથે ગુજારેલો. બરોબર. એમને એવું લાગે કે ખરેખર આઈ એમ રિયલી વેરી મચ થેન્કફુલ ટુ ધેમ. હાજી. કાકા નું નામ કહેશો મને પ્લીઝ? વિનોદ ચંદ્ર બાપુભાઈ દેસાઈ. હી યુઝ ટુ ઓલવેઝ સે ધેટ પ્રાઉડલી. એમાં સૌથી મોટા હતા ત્યારે તો કુટુંબો મોટા હતા. એમને મોટા ભાઈ જ કે બધા ઘરના, એટલે એમના ભાઈ બહેનો, એટલે પછી અમે લોકો પણ, અમે બે બહેનો અને એક ભાઈ, અમે ત્રણ ભાઈ બહેનો બી એમને મોટા ભાઈ જ કે પપ્પા કે ડેડી નહીં, મોટા ભાઈ. બરોબર છે. હાજી. એમના પપ્પા બેંકમાં જનરલ મેનેજર હતા, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર એ ટાઈમે. બરોબર. પણ એ બી એટલા જ સિદ્ધાંતવાદી, એમણે એમની લગભગ આખી દુનિયા માટે ચલાવી, પણ આઠ છોકરા માંથી કોઈને બેંકમાં ન લગાડ્યું. પોતાની મહેનતે આગળ જવું. ઓકે, સિદ્ધાંતો ઉપર ચાલવા વાળા. હાજી, એકદમ જબરજસ્ત. પછી આમ તો મારા દાદા સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લીધેલો, માલેગાંવમાં. બરોબર. એટલે એ ત્યાંથી ખાદી પહેરતા મારા દાદા દાદી, અને પછી મારા પપ્પા પણ. અચ્છા. ઓકે. એટલે અમે લોકોને દરેક વખતે સ્કૂલ નો યુનિફોર્મ હોય કે બીજું કઈ પણ હોય તો મિલનું કપડું ને એનું મેચિંગ, એટલે વ્હાઈટ જ હતા ત્યારે તો યુનિફોર્મ, એટલે અમે ખાદીનું જ પહેરતા. બરોબર. ઓકે. એક બાળ માણસ આપણને પૂછે, બધા કરતા અમે જુદા તો પડી જ જઈએ ને ફેબ્રિક વાઇઝ. ઓકે. ખાદી વસ્તુ અને બીજી વસ્તુમાં, હા, પોલિસ્ટર. એટલે અમે પૂછીએ કે કેમ ખાદી, તો ત્યારે એમણે સમજાવેલું કે જયારે તમે ખાદી પહેરો ત્યારે તમારા 100 રૂપિયાની ખાદી માંથી 80 રૂપિયા કામગાર સુધી પહોંચે. એ લોકો કાંતી ને એ લોકો ગ્રામોદ્યોગ ની એક કોપરેટિવ સંસ્થા હોય.
ઓકે એમાં એ લોકો જમા કરાવે એટલે સહકારી સંસ્થા થઈ જાય એટલે સહકારથી એ લોકોને પૈસા. જયારે તમે મિલનું કપડું લો તો મિલ ઓનર બીકમ્સ ધ કેપિટલિસ્ટ. હિન્દી હા જી, એટલે બહુ ઓછા માણસ સુધી એનો લાભ પહોંચે જેટલા ત્યાં મિલમાં કામ કરતો. બરોબર છે. આમાં આનો લાભ વધારે સ્પ્રેડ થઈને લોકો સુધી પહોંચે. બરોબર છે. આપણે ત્યાં સ્વતંત્રતા પછી વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું કામ, એટલે ખાદી પહેરવાનું એમણે અમને આ સિદ્ધાંત સમજાવ્યો કે 100 માંથી 80 રૂપિયા ઓલા કામદારને મળે છે. આઈ થિંક અહીંયા આ પોઈન્ટ હું સ્ટ્રોંગલી લઈશ કે આપણે ખાદીનું જે આપણી વિરાસત ગણાય ખાદી, એટલે ખાદી સુકા મેં ના અત્યારે તો ફેશન થઈ ગયું છે ઓફકોર્સ, પણ રાઈટ, પણ હજી સ્ટીલ આઈ થિંક ફેશન એક એક અમુક વર્ગ માટે થઈ છે. યુથ હજી અપનાવી નથી રહ્યું ખાદી, એટલે યુથ ને અત્યારે રાઈટ કે યુથ માં બધા અપનાવે તો એનો આ એક તો ખાદી સ્કિન માટે સારું છે એ છે, પણ બીજી રીતે આપણે જયારે વાત કરીએ છીએ અત્યારે આપણા આપણા પોતાના ઉદ્યોગો ને વધુ વિકસાવવાની, તો એમાં ખાદી એક્ઝેક્ટલી ખાદી સૌથી વધુ બધી રીતે આપણા માટે સારું રહે. અને જેવી રીતના માયાબેને કીધું કે 80 રૂપીઝ 100 નું લ્યો તો જો 80 રૂપિયા કામદારો પાસે જતા હોય કે જે વર્કર પાસે જતા હોય તો એના માટે થઈને આપણે ખાદી પહેરવું જોઈએ, એટલે ધેટ્સ વેરી નાઇસ પોઈન્ટ. હાજી માયાબેન. અને અત્યારે છે ને ખાદી મળતી બી બહુ જાડી, જયારે એકદમ આમ ચાદર જેવી મારી મમ્મી તો સાડી પહેરી છે, કારણ કે વેન શી ગોટ મેરીડ શી ઓલસો ફોલોડ હર હસબન્ડ, એટલે મારા મમ્મી પપ્પા જે કપડા ખાદીના પહેરતા છે શરૂઆતમાં એ તો બહુ જાડા. બરોબર. આપણને મારી મમ્મીના હું કપડા ધોતા જોઉં તો મને દયા આવતી, કારણ કે ત્યારે વોશિંગ મશીન બી આપણે વસાવી નતા શકે એટલા વહેલા, એટલે નીચોતા નીચોતા બિચારીનો દમ નીકળી જતો, સુકાઈ નહીં ને, નહીં તો સુકાઈ નહીં. અને ખાદીમાં આઈ થિંક ઘસવું પડતું હશે કારણ કે એનું એમાં આકામાં એનો મેલ પડ જાય. એક્ઝેક્ટલી. એટલે મેલા વધારે અને કલર પણ નહીં આવતા, એટલે મારી મમ્મી જે સાડીઓ પહેરતી ખાદી ની તો એમ વ્હાઈટ પર એક ગ્રીન બોર્ડર હોય, ક્યાંક કોઈક વખત હોય તો કેસરી બોર્ડર હોય, કે આમ જણા નાના નાના એક બે ચાર ફૂલના તબકા જેવા હોય. બરોબર છે. ત્યાંના જેટલી સુંદર, હા હવે તો બહુ જ પતલી આવે છે, જે અમુક પ્રદેશોમાંથી ખાદી આવે છે એ તો વખણાય, એ લોકોની ખાદી બહુ જ પતલી અને સરસ આવે. એટલે એ ખાદી માટેનો એમનો આગ્રહ એને અમને સમજાવ્યા પછી અમે કોઈ દિવસ એના માટે રાવ નહોતું કર્યું કે ભાઈ લગ્ન થયા 25 વર્ષ સુધી ત્યાં સુધી પહેરી, અને હજી બી મેં અમુક પ્રસંગો માટે મારી મમ્મીની ખાદીની સાડીઓ રાખી. બહુ સરસ, બહુ સરસ વિરાસત તમે સાચવી રાખી છે એમ કહે ચાલે. 26 જાન્યુઆરી 15 ઓગસ્ટે ખાસ હું એ સાડીઓ પહેરું અને મમ્મીને અને પપ્પાને યાદ કરું. બરોબર છે. ઓકે. બટ બટ આઈ વુડ સે કે આ ખાદી બધાએ અપનાવે તો બહુ જાજી નહીં પણ થોડીક 2-4 સાડી ખાદી ની રાખે, અને બધા 2-4 સાડી રાખશે તો એક આપણે પોપ્યુલેશન કેટલી હ્યુજ છે તો એ પ્રમાણે કેટલું ઓલરેડી વેચાણ થઈ જશે. થિંકિંગ બી થાય માણસો જ્યારે કોઓપરેટિવ સેક્ટર માટે વિચારતા થાય, સુકામ આપણે નહીં પહેરવાની કે પહેરવાની એના વિશે જયારે એમના મગજમાં ચોખ્ખા વિચારો આવે તો દે વિલ વિલિંગલી એક્સેપ્ટ ઇટ. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. હાજી. એ હંમેશા પોતાના અનુભવો, એમણે ખાદી ગ્રામોદ્યોગ કમિશનમાં નોકરી કરી. બ્રાહ્મણ નો છોકરો થઈને ચમારનું ભણ્યું, લેધર ટેકનોલોજી એટલે ચામડું તમે કેવી રીતે પકાવો એનો કેવી રીતે યુઝ કરો, પછી તો હવે તો લેધર ની વસ્તુ વાપરવી એ બી એક ફેશન સ્ટેટમેન્ટ. યસ 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 પ્રેસ્ટિજિયસ કહેવાય લેધર, પ્યોર લેધર જે વાપરે, એટલે એ ત્યારે શીખ્યા. અને એના માટે થઈને જેમને આ નોકરી બી ગ્રામોદ્યોગ કમિશન માં એના માટે એમણે અપનાવી. બરોબર. એ માટે એમને આ ખાદી ગ્રામોદ્યોગ કમિશન માંથી નાના નાના ગામડે સમજાવવા માટે મોકલવામાં આવતા એ લોકો. ઓકે. એટલે ઢોર મરી જાય તો લોકો સીધા એને ક્યાંય તો દાટી દે, નહીં તો ત્યાં શહેર આપણે ગામના પાદરે કે મૂકી આવે, એટલે પેલા પંખીઓ હડકા. હાજી હાજી. એટલે ચામડાનો જે ઉપયોગ થવો જોઈએ નતો થતો, સંખ્યામાં ઢોર મરે
એ સંખ્યામાં એનો ઉપયોગ થવો જોઈએ. માટે જતા ત્યારે એમાંથી એને એક ભાવુક પ્રસંગ કીધો, એટલે હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ. પ્લીઝ. કે તમે અનાજ છાંડો છો ને જમતી વખતે થાળીમાં મૂકો છો ને, હું આજે તમને લોકોને સમજાવું એમ કરીને અમને સમજાવેલા કે બિહારના ગામડે ગયેલા. બિહારમાં? બિહાર, બિહાર. ઓકે. એ જમાનામાં તો આ બધું ટ્રાવેલિંગ બાય ટ્રેન. એટલે ટ્રેનમાં ગયેલા અને ભર ચોમાસે, એટલે કોઈ એક ગામડે થી બીજે ગામડે જવાનું એટલે એટલું બધું નદી બી એટલી બધી ઓવરફ્લો થતી હોય એટલે બોડીમાં જ જઈએ. એટલી બધી ગરીબી એટલે બધા નાના નાના ગામડા ઝુંપડવા ઝુંપડાઓ જ એમ, ત્યાં તમને પાકા મકાનો તો એકાદ બે જ કોઈ મામલતદાર કે એના જ મળે. તે દિવસે એમ કે અમે લોકો ઉતર્યા હોડી માંથી, અમે લોકો ચાલીને જઈ રહ્યા હતા, તો મેં છોકરાઓને એમ કે છાણ ભેગું કરવા માટે લડતા જોયા. આપણે ઢોર એ લોકોની પાસે હોય તો ઢોરનું જે છાણ હોય એને પણ એ ભેગા માટે લડતા હતા. એટલે એમ કે મેં મારી સાથે હતા એમને પૂછ્યું કે આમ કેમ, એટલે આપણે તો છાણ નો ઉપયોગ બહુ બહુ તો સૂકવીને બળતણ તરીકે, એથી આગળ આપણે કશો વિચાર બી ના કર્યો હોય. એટલે એમ પૂછ્યું કે આ કેમ આટલું બધું આ લોકો ઝઘડા ઝઘડી કરે છે. તો પછી પેલા માણસે જે સમજાવ્યું ને ત્યાર પછી મને એમ કે અનાજની કિંમત તમને લોકોને આજે સમજાવવાનો આ દાખલો આપવાનું મન થયું છે કે એ છાણ એ છોકરાઓ ભેગું કરે અને પછી પાણી નાખીને એને એક ચાળણી માંથી કાઢે અને એની ઉપર જે દાણા રહી જાય ને એ સૂકવીને લોકો ખાય. આટલી કારની ગરીબી બિહારમાં આ વર્ષોમાં હતી. અને એ કે મારી આંખમાંથી જયારે પાણી નીકળી ગયું એ માણસે જયારે મને વાત કરી અને અમને જયારે આ સમજાવ્યું ત્યારે અમે લોકો બી એકદમ બોલતી બંધ થઈ ગઈ અને ત્યારથી કાન પકડ્યો કે થાળીમાં ઓછામાં ઓછી વસ્તુ લેવાની અને છાંડવાની. અને આ જ વસ્તુ હું મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન ને પણ સમજાવતી હોઉં છું. એક્ઝેક્ટલી. સમજવા જેટલા એ લોકો મોટા નથી થયા, બટ આઈ ટ્રાય ટુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ કે ઇટ ઇઝ નોટ ગુડ ટુ ગિવ યોર ફૂડ. ખરી વાત છે, પણ આ વાત જેટલા નાના હોય ત્યારથી છોકરાઓને સમજાવીએ તો એમના મગજમાં ઉતરે. મારા ઘરનું આજે એક એક્સપિરિયન્સ કહું કે મારા બંને બાળકો નાના હતા ત્યારથી થાળીમાં જે લે એ પૂરું કરવાનું, પૂરું ના થાય તો એ થાળી ઢાંકીને મૂકી રાખવામાં આવે અને સાંજે ખાઈ લેવાનું, સાંજનું પૈડું હોય તો સવારે ખાવાનું, પણ ઈ ફૂડ ફેંકાય નહીં. અને હવે એવી સિસ્ટમ, હવે જયારે મોટા થઈ ગયા ત્યારે કદાચ મારે મને એમ થાય કે આ બહુ જૂનું થઈ ગયું છે ને હવે જવા દેવું, તો એ લોકો મને ફેંકવા નથી દેતા. આ સિસ્ટમ થઈ ગઈ છે. આપણા આપણા જયારે ઘણા વડીલોને જોતી હું જોતી તો થાળી હોય ને એમાં છાશ નાખી અને ઈ પી જાય, એટલે એક કઈ દાણો વેસ્ટ ના થવો જોઈએ. ત્યારથી ઈ આપણી એકચ્યુઅલી વિરાસત હતી. અત્યારે જયારે આપણે જમણવારમાં ને જયારે ફૂડ આટલું વેસ્ટ થતું જોઈએ છીએ ત્યારે દુખે દિલને, કારણ કે કેટલા માણસો જમ્યા વગર રાતે સુઈ જાય છે અને જયારે આ અન્નનો થાય છે. એક્ઝેક્ટલી. કાલે જ મેં મારા બે ગ્રાન્ડસન ને સમજાવ્યા, એક 5 વર્ષનો છે ને એક 9 વર્ષનો, એ લોકોને જ મેં કીધું કે તમે લોકો નહીં આવું કરો. You know the people are not getting either dinner or lunch for days together. They have to run with one meal. કેટલા માણસો એવા છે કે જેમને એક મીલ મળે છે અને એક મીલ માટે કેટલી માથાકૂટ કરવી પડે છે એક ટાઈમ નું જમવા માટે, અને એવામાં આપણે અનાજ નો દુરુપયોગ કરીએ ઈ કોઈ રીતે વ્યાજબી નથી. કોઈ રીતે આપણે એને જસ્ટિફાય કરી જ ના શકીએ. ગમે એની પાસે ગમે તેટલા પૈસા હોય કે ગમે તેવા ધનવાન હોય, પણ અન્નનો દુરુપયોગ એ આપણે જસ્ટિફાય જ ના કરી શકીએ. બીજું તો એમની તબિયત બહુ જલ્દી ખરાબ થઈ ગઈ. 34મે વર્ષે એમને પહેલો હાર્ટ એટેક આવેલો અને ધેન હી ગોટ પેરાલિસિસ એટ ધ એજ ઓફ 42. બહુ નાની ઉંમરે. હા, બહુ નાની ઉંમરે, પણ એમને એમાં બીજી કોઈ રાહત મળે એવું હતું જ નહીં, કારણ કે અમે 3 સંતાનો અને ઘરના મેં તમને કહ્યું તેમ સૌથી મોટા દીકરા હોવાથી મા બાપની જવાબદારી. બટ હી રેન હિઝ વોટ યુ સે હિઝ લાઈફ વેરી ચીયરફુલ. અને અમારી સાથે તો બહુ સ્ટ્રિક્ટ હતા, એટલે જે દિવસે એમનો દેહાંત થયો અને હું એની બાજુમાં બેઠી હતી ને તો એ મને એમ કહે કે હમણાં ઉઠીને મને કહે છે કેમ આટલી મોડી આવી. ઓકે.
મારા છોકરાઓ કે મારી બહેનના છોકરાઓ કે મારી ભાઈની બેબી કે એને મોટા ભાઈને બદલે મોટું કે મોટ્સ કે ઓકે ટોટલી બાંધે ઓકે બધું એલાવું કદાચ કોઈ દિવસ ઊંચે સવાદે વાત બરોબર ઓકે મારું આ બધામાંથી કહેવાનું કે એમણે શીખવાડેલું કે તમારી જાતને હંમેશા સામેની સાઈડ પર મૂકીને જોવું ખરી વાત છે ત્યારે તમે એમને મેઝર કરી શકો બહુ સરસ બહુ સરસ વાત કરી માયાબેન પિતા વિશે ગર્વ તો બધી દીકરીઓનો હોય અને તમને પણ ચોક્કસ હોય જ એ વાતનું ગર્વ લેવા જેવી વાત છે એટલે લેવી જ જોઈએ આપણે પણ બહુ સરસ આજે બે વસ્તુ શીખા એક તો ખાદી વિશે અને બીજું ફૂડ વિશે કે ભાઈ ફૂડ અનાજ નો દુરુપયોગ ના થવો જોઈએ બિહાર નો જે એક્સપિરિયન્સ હતો ઇટ્સ ટચિંગ એ એટલું યાદ રાખશો ને તો કોઈ દિવસ અન્ન નો એક દાણો વાત કરો ને તો ગૂઝબમ્સ આવી જાય હા એક્ઝેક્ટલી એટલે એ અન્નનો દાણો એક કઈ આપણે વેસ્ટ ના કરવો જોઈએ જ્યારે પણ અન્ન ફેંકવાનું હોય મન થાય લગ્નમાં ગયા હોય કોઈ પ્રસંગમાં ગયા હોય જ્યારે થાળી ભરીને બેસીએ અને ફેંકવાનું મન થાય ત્યારે આ બિહારનો એક ઇન્સિડન્ટ બધાએ યાદ કરી લેવો જોઈએ કે જ્યાં બાળકો પોદરા હોય એને ધોવે અને એમાંથી જે દાણા નીકળે એ ખાય એક્ઝેક્ટલી એનો પેલું રુમિનેટિંગ લીવર હોય એટલે એનો મને મોકો આપ્યો અને આઈ ફીલ સો ગ્રેટફુલ ટુ થેન્ક યુ સો મચ માય બેન ઇટ વોઝ વન્ડરફુલ ટુ હેવ યુ ઓન વિસરાયેલી વિરાસત વાર્તાલાપમાંથી ઘણી નવી માહિતી મળી હશે અને ઘણું નવું જાણવાનું મળ્યું હશે જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હવે કરી લ્યો